કાલા ગણિત સ્વાધ્યાયથી ધોરણ 3 માં હવે આપણે નવું પ્રકરણ પ્રકરણ 5 આકારો અને ભાત શીખીશું. પ્રકરણ 5 પાન નંબર 72 આકાર અને ભાત ડિઝાઇન. અહીંયા તમારે ડિઝાઇન કરવાની છે અને તમારે સૂચના મુજબ કલર ભરવાના છે. તમે આ પ્રકરણની સમજીતી પાઠ્યપુસ્તકની ઓડિયો અને વિડિયો દ્વારા સમજી ગયા હશો અને તમે જોયું પણ હશે. તો હવે આપણે સ્વાધ્યાયમાં એનું લેખન કાર્ય કરવાનું છે. તો જુઓ, આપણો પ્રશ્ન પહેલો છે, આકાર ઉપરથી ચિત્ર બનાવો અને સૂચના મુજબ રંગ પૂરો. તો જુઓ, તમને અહીં વિવિધ આકારો બતાવે છે, જેમ કે ત્રિકોણ, ચોરસ, ગોળ અને લંબચોરસ. તો જુઓ, તમને અહીં ત્રિકોણમાં લાલ રંગ કીધો છે, ચોરસમાં લીલો રંગ, ગોળમાં પીળો રંગ કીધો છે અને લંબચોરસમાં વાદળી રંગ કીધો છે. એ પ્રમાણે તમને અહીં ચિત્ર દોરીને આપ્યું છે. તમારે આ ચિત્ર તમારી સામેના પેજ ઉપર આ પ્રમાણે દોરવાનું છે અને તમારી સૂચના પ્રમાણે રંગ કરવાના છે. સામેના ચિત્રમાં તમારે રંગ કરવાના છે. તમે જે ચિત્ર દોરો એમાં તમારે સૂચના મુજબ રંગ કરવાના છે. એવી રીતે જો બીજું ચિત્ર ઘરનું છે, તમારે પણ સામે ઘરનું ચિત્ર દોરવાનું છે. ત્રીજું ચિત્ર પણ તમારે એ જ પ્રમાણે દોરવાનું છે અને ચોથા ચિત્રમાં પણ તમારે દોરીને આ પ્રમાણે સૂચના મુજબ તમારે ત્રિકોણમાં લાલ, ચોરસમાં લીલો, ગોળમાં પીળો અને વાદળી રંગ લંબચોરસમાં કરવાનું છે અને પાન નંબર 72 ચિત્ર દોરી પૂરું કરવાનું છે. પાન નંબર 73 પ્રશ્ન બીજો, સૂચના મુજબ ગણો અને રંગ પૂરો. તો જુઓ બાળ મિત્રો, અહીં તમારે પહેલાં પ્રશ્નની જેમ જ તમારે આકારમાં અલગ અલગ રંગ પૂરવાના છે અને તે સિવાય તમારે જેટલા આકાર છે એ આકાર ગણવાના છે અને તમે સામેના બોક્સમાં ગણીને લખવાના છે. તો જુઓ, અહીં તમને મેં થોડીક ગણતરી કરીને બતાવી છે કે જુઓ, તમારે ત્રિકોણ, તો ત્રિકોણમાં તમારે લીલો રંગ પૂરવાનો છે. તો જુઓ, અહીં ત્રિકોણમાં કેટલા ત્રિકોણ છે? તો 1, પછી 2, 3, 4, 5, 6 અને 7 ત્રિકોણ છે. તો જો મેં અહીં ત્રિકોણમાં ગણતરી કરીને એના 7 સંખ્યા લખી છે કે 7 ત્રિકોણની સંખ્યા છે. એવી રીતે તમારે લાલ, લંબચોરસ, ગોળ અને વાદળી રંગના તમારે આકાર ગણવાના છે અને તેમાં તમને સૂચના મુજબ આ પ્રમાણે રંગ કરવાના છે. એવી જ રીતે તમને નીચે પણ એવી જ રીતે બીજું ચિત્ર આપ્યું છે, જે પ્રમાણે તમારે લીલો રંગ ચોરસમાં પૂરવાનો છે, પીળો રંગ ત્રિકોણમાં પૂરવાનો છે, વાદળી રંગ લંબચોરસમાં પૂરવાનો છે અને તમારે ગોળ રંગ લાલમાં પૂરવાનો છે. અને તમારે એ જ પ્રમાણે ગોળ, ત્રિકોણ અને લંબચોરસ કેટલા છે તેની સંખ્યા ગણવાની છે અને ગણીને તમારે ખાનામાં લખવાનું છે અને સૂચના મુજબ તમારે રંગ પૂરવાના છે. આ પ્રમાણે તમારે પાન નંબર 73 પૂરું કરવાનું છે. પાન નંબર 74 પ્રશ્ન ત્રીજો, ખૂણા ગણો અને અંક સાથે જોડો. જુઓ, તમને અહીં ખૂણા ગણવાના છે કે આપણે જે ખૂણા જોવાના છે કે જો અહીંયા કેટલા ખૂણા થાય છે. તમને અહીં ચિત્ર આપ્યું છે, તેના તમારે ખૂણા ગણવાના છે. આ જે વસ્તુ દેખાય એ એના ખૂણા છે. તો અહીંયા તમે જોશો તો તમને મેં અહીં દર્શાવ્યા છે ખૂણા 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. આ પ્રમાણે તમને અહીં એના 8 ખૂણા દર્શાવ્યા છે. જો અહીં ખૂણો 8 છે, એ પ્રમાણે તમારે ખૂણા 8 દર્શાવ્યા છે મેં એના. તો 8 ખૂણા દર્શાવીને તમારે જ્યાં 8 હોય તેની સાથે તમારે અહીંયા જોડવાનું છે. આ પ્રમાણે 8 અથવા તમારે અહીં જે સંખ્યા લખી દેશો તો પણ ચાલશે. જો ગોળ, ગોળ છે એ ગોળને કોઈ ખૂણા હોતા નથી, એના કોઈ ખૂણા તમને આકારમાં દેખાતા નથી. આ એટલે એના કોઈ ખૂણા નહીં આવે એટલે આપણે મેં અહીં શૂન્ય લખ્યું છે કે એને ગોળને આપણે અહીં શૂન્ય સાથે જોડવાનું છે. જો એ જ પ્રમાણે તમને અહીં બીજી વસ્તુ બતાવી છે એના પણ તમારે ખૂણા ગણવાના છે. તો જુઓ, અહીં 1, 2 અહીંયા આ ખૂણો પડે એટલે 3 અને 4. તો આના કેટલા ખૂણા થયા? 4. એવી રીતે તમને અહીં કાટકોણ જુઓ, એલ આકાર દર્શાવ્યો છે, એના તમને 6 ખૂણા, આ 1, 2, 3, 4, 5 અને 6 આ પ્રમાણે એના ખૂણા દર્શાવ્યા છે. એવી જ રીતે તમને જે આકાર છે એના ખૂણા એટલે તમારે ઉપરનો આ ભાગ જોવાનો કે જે ખૂણો દર્શાવે છે એ. તો આ પ્રમાણે તમને મેં અહીં ખૂણા દર્શાવ્યા છે અને તમારે ચિત્રમાં ખૂણા દોરી અને તમારે એની ગણતરી કરી એના જવાબ મેં તમને લખીને બતાવ્યા છે. એ પ્રમાણે તમારે એને નીચે અંક સાથે જોડી દેવાના છે. જુઓ હવે પ્રશ્ન ચોથો,
નીચે આપેલી આકૃતિઓમાંથી વળાંકોવાળી આકૃતિ પર ખરાની નિશાની તમારે કરવાની છે. તો જુઓ, તમને અહીં આકૃતિમાં વળાંક આપ્યા છે. જે જે આકૃતિમાં વળાંક છે એના ઉપર મેં ગોળ ત્યાં મેં ખરાની નિશાની કરી છે. તો જુઓ, અહીં ગોળ છે, અહીં લંબગોળ છે, અહીં સિંહ આકાર છે, અર્ધગોળ છે. અહીંયા જે બધા વળાંક કહેવાય આકૃતિમાં, આ જે વળે છે એ વળાંક કહેવાય. એ વળાંક ઉપર મેં અહીં ગોળ દર્શાવ્યું છે. જ્યારે ખોટું કર્યું છે એ આકૃતિમાં વળાંક નથી, એટલે ત્યાં આપણે ખોટાની નિશાની કરવાની છે. પાન નંબર 75, પ્રશ્ન 5, વસ્તુઓના આકારને નામ સાથે જોડો. જો અહીં પોસ્ટકાર્ડ છે, આપણે વસ્તુઓનો આકાર શીખી ગયા છે. ધોરણ 2માં પણ આવતું હતું કે પોસ્ટકાર્ડનો આકાર કેવો છે, તો લંબચોરસ. તો આ પ્રમાણે તમારે લંબચોરસ ઉપર ચિઠ્ઠી કરવાની છે. હવે આ ટોપી છે, ચોક્કરની ટોપી જેવો આકાર છે, એટલે આપણે એને અહીં ત્રિકોણ સાથે જોડીશું. આ રમવાનો પાસો છે એ કેવો છે, ચોરસ છે, એટલે આપણે ચોરસ સાથે જોડીશું. આપણે આ બેટરીનો સેલ કહેવાય, જેના એ નળાકાર છે, એટલે આપણે અહીં આ પ્રમાણે જોડીશું. સુરત બધાને ખબર છે કે એનો આકાર કેવો હોય છે, વર્તુળ, એટલે ગોળ. એવી જ રીતે આ શું છે, ત્રિકોણાકાર છે, એટલે આપણે એને ત્રિકોણાકાર સાથે જોડીશું. અને આને શંકુ આકાર સાથે પણ જોડાશે. તો આ પ્રમાણે તમારે જોડકા જોડવાના છે અને વસ્તુના આકારોને તેના નામ સાથે જોડવાના છે. હવે જુઓ પ્રશ્ન 6, વસ્તુઓના આકાર તથા રંગ સાથે એને જોડવાના છે. તમને ઉદાહરણ આપ્યું છે કે લખોટી છે, લખોટી ગોળ છે, ગોળમાં લાલ રંગ છે, એટલે અહીં તમારે ગોળ સાથે એને આ પ્રમાણે કલર પ્રમાણે બતાવ્યો છે, એ પ્રમાણે તમારે એને 1, 2 અને 3 વખત જોડવાની છે. એવી રીતે જુઓ, મેં તમને અહીં પાસારું ચિત્ર છે એને મેં જોડીને બતાવ્યું છે. એને એ છે તમારું આકાર ચોરસ જેવું છે, તમે અહીં તમને અહીંયા જોડીને દર્શાવ્યું છે. અને એનો બીજો કલર તમને અહીં આ પ્રમાણે પહેલાં તમને મેં અહીં જોડીને બતાવ્યું છે અને પછી નીચે તમને આ પ્રમાણે જોડીને બતાવ્યું છે. એવી રીતે તમારે બીજું ચિત્ર છે જે ત્રિકોણાકાર છે એને મેં ત્રિકોણાકાર સાથે આ પ્રમાણે જોડ્યું છે. અને ત્રિકોણનો કલર લીલો છે, એટલે મેં અહીં એને લીલા કલર સાથે એને જોડીને બતાવ્યું છે. એ પ્રમાણે તમને ખબર છે કે રોટલી પણ કેવી હોય, ગોળ હોય. તો ગોળ રોટલી છે એટલે મેં ગોળ સાથે જોડ્યું. અને એનો કલર લાલ છે એટલે મેં અહીં એને લાલ સાથે જોડી દીધું. હવે બસનો આકાર લંબચોરસ છે, તો મેં એને લંબચોરસ સાથે જોડ્યું. અને એનો કલર વાદળી છે એટલે મેં એના ચોરસને આ પ્રમાણે વાદળી સાથે જોડ્યો છે. તો આ પ્રમાણે તમારે વસ્તુઓને આકાર તથા રંગ સાથે જોડવાની છે. અને પાન નંબર 75 પૂરું લખીને પૂરું કરવાનું છે.